केटेलाइजर मॉडर्न स्कूल धोरण त्रण विषय गणित नेक्स्ट पीरियड में आपणे लेक्चर नंबर 6 में चेप्टर 2 स्वाध्याय पोथी में पाना नंबर 33 सुधी जोई गया हता। तो आजे आपणे पाना नंबर 34 जोवाना छे। अरे सॉरी, पाना नंबर 34 मां प्रश्न नंबर 34। तो शुरुआत करता पहला जो कोई ने वीडियो में अक्षर के न देखाता हो तो जयरे पीडीएफ मोकलवामा आवे त्यारे तमारे तेमाथी जोईने लखवानू छे। तो हवे आपणे शुरुआत करशुं प्रश्न नंबर 34। एक जोकर पासे 5, 7 अने 9 लखेला 3 फुगा छे। आ फुगानी जुदी जुदी गोठवण करी 3 अंकनी जुदी जुदी संख्याओ मेळवो अने सूचना मुजब करो। तो पेलू तमने आपेलू छे मळेली संख्याओ, बराबर। तो मळेली संख्याओ तो केटला फुगा आप्या छे, तो के 5, 7 અને 9। તો પહેલાં સંખ્યા બનાવશું આપણે, તો કે 579, પછી 9ને અહીંયા લેવાના, 7ને અહીંયા, તો કે 597। હવે પછી 7નો ઉપયોગ કરવાનો, તો 7 પહેલાં લેવાના, 5 અને 9 પછી, તો 759, 795। જેવી રીતના 5 અને 7નો ઉપયોગ કર્યો તેવી રીતના 9નો ઉપયોગ, તો કે 957 અને 975। તો આ 6 રકમ તમને સંખ્યા મળી। હવે પછી છે બીજું, મળેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? ચાલો તમને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે, તો કે 975। પછી છે મળેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા તમને આમાંથી કઈ દેખાય છે, તો કે પહેલી 579। પછી છે મળેલી સંખ્યા ચડતા ક્રમમાં, તો ચડતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવે, તો કે નાની। તો સૌપ્રથમ નાની સંખ્યા કઈ છે? 579, પછી 597, 759, 795, 957 અને 975। તો આ થયો તમારો ચડતા ક્રમ। પછી છે મળેલી સંખ્યા ઉતરતા ક્રમમાં, તો 975, 957, 795, 759, 597 અને 579। તો ઉતરતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવી, તો કે મોટી। તો તમારો થયો આ પ્રશ્ન નંબર 34। તો વ્યવસ્થિત જોઈને પેન્સિલથી સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે। હવે પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 35। વ્યવસ્થિત જોઈને સારા અક્ષરે લખવાનું છે। તો હવે જોઈશું પ્રશ્ન નંબર 35। તો છે 100, 10 અને 1નો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો।
तो आपणे करशुं, आपणे पाठ्यपुस्तकमां पण जोई गया हता छेल्लेथी बीजू पेज ज्यारे चेप्टर पूरू थतुं हतुं त्यारे छेल्लेथी बीजा पेज नंबर पर आवी ज रीतना तमे संख्यानो विस्तार करेलो। तो जोईए प्रश्न नंबर 35 માં પેલું છે, હું લાઇનમાં લખતી જઈશ તો તમારે નંબર વ્યવસ્થિત જોઈને લખવાનું છે। તો પેલું છે 97, જુઓ 100માં ગોળનો ઉપયોગ કરવાનો છે, વ્યવસ્થિત જોજો। ચોરસમાં 10 અને ત્રિકોણમાં 1। તો જોઈએ એકમ દશક, તો આ કયા સ્થાનમાં આવે, 10ના સ્થાને। તો 10ને કેટલી વાર લખવાના, 9 વાર। તો ચોરસમાં 10ને 9 વાર, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર, સાત વાર, આઠ વાર અને 9 વાર। તો આ થયા તમારા 10 10ના 9। હવે એકમ, તો એકમના સ્થાને કેટલા છે, 7। તો એકને કેટલી વાર લખવાનો, 7 વાર। તો એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર ને 7 વાર। તો આપણે પહેલાં ગણીએ 97 થાય છે, જો 10 20 30 40 50 60 70 80 90, 1 91 92 93 94 95 96 97, તો કેટલા થયા, 97। હવે જોઈએ બીજું છે 18, તો એકમ દશક, તો દશકના સ્થાને કેટલા છે, 1। તો 10 કેટલી વાર આવે, 1 વાર। હવે એકમ, તો એકમના સ્થાને કેટલા છે, 8। તો 1 છે તે કેટલી વાર આવશે, 8 વાર। 1 2 3 4 5 6 7 8 ગણીએ 10 11 12 13 14 15 16 17 18। હવે છે ત્રીજું 203, તો જુઓ એકમ દશક અને 100, તો 100 છે, તો 100ના સ્થાનમાં કેટલો અંક છે, તો કે 2। તો 100 કેટલી વાર લખવાના, 2 વાર। તો 1 વાર 100, 2 વાર, પછી દશક, તો દશકમાં 0, તો એનું કશું કરવાનું નહીં। એકમમાં 3, તો 1 કેટલી વાર લખવાનો, 3 વાર, 1 વાર, 2 વાર, 3 વાર। 100 200 201 202 203, તો તમે જોઈ શકો છો આવી રીતના સંખ્યા બને। તો સોરી, નીચે તમને નથી દેખાતું, તો તેના માટે ફરીથી લખું છું। અહીંયા સાઈડમાં લખું છું, જોજો, જોઈ લેજો ફરીથી, ન દેખાતું હોય તો। તો આવી રીતના તમારે લખવાનું છે। હવે જોઈશું નંબર 4, તો આ વ્યવસ્થિત જોઈને લખી લેવું। હવે જોઈએ આપણે નંબર 4, હવે હું સળંગ જ લખીશ, તો તમારે નો સમાય તો નીચે લખતું જવાનું, બાજુના પેજ પર જવા દેવાનું નથી, હું સળંગ જ લખીશ। તમારે જો ગોળ આવતું હોય તો ગોળની લાઈન પૂરી થાય તો નીચે ચોરસની લાઈન ચાલુ કરવાની, ચોરસની પૂરી થાય પછી ત્રિકોણની કરવાની, બધું તમારે સળંગ કરવાનું નથી। હવે જોઈએ નંબર 4, 343, નંબર 5 પર છે 459, નંબર 6 પર છે 567, નંબર 7 પર છે 607,
चालीस बराबर। तो जो ये त्रण पर एकम दशक सो तो त्रण ना स्थाने सो छे सो तो सो कितनी बार लखवाना त्रण वार तो एक वार बे वार ने त्रण वार हवे दशक ना स्थाने कितना छे चार तो दस कितनी बार लखवाना चार वार तो एक वार बे वार त्रण वार चार वार हवे एकम ना स्थाने केटला छे त्रण तो एक केटली वार लखवानो त्रण वार तो एक वार बे वार त्रण वार बराबर। तो हवे आपणे गणीए तो जोईए के 343 ने गणीए तो शुं ते संख्या थई शके छे तो जोईए तो 100, 200, 310, 320, 330, 340, 341, 341, 342, 343 જો શું તે સંખ્યા થઈ તો હા હવે છે 100 ના સ્થાને 4 તો એક વાર 100 બે વાર 3 વાર चार वार पछी दशकना स्थाने केटला छे पांच तो एक वार बे वार त्रण वार चार वार पांच वार हवे एकमना स्थाने केटला छे नौ एक बे त्रण चार पांच छ सात आठ ने नौ तो गणिए 100, 200, 300, 400, 410, 420, 430, 440, 445, 451, 452, 453, 454, 455, 456, 457, 458, 459। હવે 100 ના સ્થાને કેટલા છે 5 તો 100 કેટલી વાર આવશે 5 વાર એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ને 5 વાર હવે પછી 6 દશકના સ્થાને 6 તો એક વાર બે વાર ત્રણ વાર चार वार पांच वार छ वार अने एकमना स्थाने सात एक वार बे वार त्रण वार चार वार पांच वार छ वार अने सात वार હવે ગણીએ 100, 200, 300, 400, 500, 510, 520, 530, 550, 560, 561, 562, 563, 564, 565, 566, 567, 568। હવે જોઈએ 100 ના સ્થાને કેટલા છે 6 તો 100 કેટલી વાર 6 વાર એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર હવે દશકના સ્થાને કેટલા છે 4 તો 10 કેટલી વાર આવશે 4 વાર એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર એકમના સ્થાને શું છે 0 તો કશું કરવાનું નહીં હવે જોઈએ 100, 200, 300, 400, 500, 600, 610, 620, 630, 640 તો વ્યવસ્થિત તમે જોઈ લેજો અને લખજો કોઈ પણ પ્રકારની ભૂલ કરવી નહીં હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 36 અને પાના નંબર 35 તો જોઈએ પ્રશ્ન નંબર 36
पाना नंबर 35 अने प्रश्न नंबर 36। चलो जोईए। जो पहलू तमने आप्युं छे उदाहरण तरीके के 100, 10 અને 1 કાર્ડના ઉપયોગથી બનેલી સંખ્યાઓ લખો। તો પહેલા તમે કાર્ડના સંખ્યાના આધારે કાર્ડ બનાવ્યા, હવે કાર્ડના આધારે તમારે શું કરવાનું છે, સંખ્યા બનાવવાની છે। નંબર વ્યવસ્થિત જોજો, તમારે ચોરસ આપેલા છે આડાઉડા, એટલા માટે નંબર જોઈને લખવું। તો પહેલું છે 10, 10 एक 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 तो आपने संख्या गणिए 10, 20, 21, 22, 23, 24, 25, 26 तो कई संख्या थई 26। खाली जगह में लखजो 26। नंबर बे 100 एक बार, 2 વાર, 3 વાર અને 10 1 વાર ગણીએ 100, 200, 300, 310। હવે નંબર 3 100 1 વાર, 10 1 વાર, 2 વાર, 3 વાર તો 100, 110, 120, 130 તો કઈ સંખ્યા બની 130। હવે જોઈશું નંબર 4। તો તમે ગણો 100 કેટલી વાર છે, તો કે 100 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર તો 100, 200, 300, 400 તો કઈ સંખ્યા બની 400। પાંચમું ખાલી એમને લખી દઉં છું, હવે 100, 200, 300, 400, 500, 600, 601, 602, 603 તો કઈ સંખ્યા બની 603। છઠ્ઠું ગણીએ 100, 200, 300, 310, 311, 312, 313, 314, 315, 316 તો આ થઈ તમારી સંખ્યા 316। હવે જોઈએ નંબર 7 ગણીએ 100, 200, 300, 400, 500, 600, 700, 800 ને 900 તો કઈ સંખ્યા બની 900। હવે પછી જોઈએ, વ્યવસ્થિત જોઈને લખી લેજો। હવે પછી આપણે જોઈશું નંબર 8। હવે જોઈએ આઠમું 100, 200, 300, 400, 410, 420, 430 ને 431। હવે પછી જોઈએ નંબર 9
बसो त्रसो चार सौ पांच सौ छसो छसो एक छसो बे छसो त्रण छसो चार छसो पांच छसो छ। तो आ थी संख्या छसो ने छ। नंबर दस सो बसो बसो एक बची छे गणिए सो बसो त्रणसो चार सौ पांच सौ ने पांच सौ दस। तो आज आपने जोई गया प्रश्न नंबर 36 सुधी। हवे पछीना नेक्स्ट पीरियड में आपणे जोईशुं प्रश्न नंबर 37 अने पाना नंबर 36। तो आज लखावेलू बधुं ज तमारे तमारी स्वाध्याय पोथीमां पेन्सिलथी सारा अक्षरे लखवानुं छे।